તરછોડાયેલા વૃદ્ધ માતા પિતાની સેવા અર્થે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા મધર હાઉસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં શ્રવણબલી પોલીસ કોન્સ્ટેબલ દ્વારા અવિરત સેવા કરવામાં આવી રહી છે। ભાવનગરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જીતુભા ગોહિલને તેમની ફરજ દરમિયાન રાત્રિના સમયે વૃદ્ધા મળ્યા હતા, જેમણે તેમની આપવીતી જીતુભાને જણાવી હતી। ત્યારથી જીતુભા ગોહિલે મન બનાવી લીધું હતું કે શ્રવણની જેમ નિરાધાર વૃદ્ધ માતા પિતાની સેવા કરવા માટે એક આશય હોવો જોઈએ, જેના અનુસંધાને તેમણે તેમના પગારમાંથી રૂપિયા બચાવી કુંભારવાડામાં મધર હાઉસની સ્થાપના કરી, જેમાં વૃદ્ધ માતા પિતાને આશરો આપી તેમની સેવાનો પ્રારંભ કર્યો, જેમાં ઘરડા માતા પિતાના દીકરાનો પ્રેમ આપવાની સાથોસાથ તેમની દરેક ઈચ્છાઓને મધર હાઉસમાં પૂર્ણ કરવા માટેના તમામ પ્રયાસો કરી જીતુભા ગોહિલ તેમને ખુશ કરવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે। મારે અહીંયા સંતાન છે નહીં, હું એક મારા ઘરના કે હું અહીંયા રહીએ છીએ, મારા ઘરના અપંગ છે અને હું દેખતો નથી, હા વન શું અમારું આ દુનિયામાં જીતુભાઈ સિવાય કોઈ છે નહીં, તો જીતુભાઈ અમને ઘણા જ અહીંયા સાચવે છે અને અહીંયા એકદમ જે બનાવીને ખાવું એ ખાઈએ છીએ અને શાંતિથી રહીએ છીએ, સંડાસ બાથરૂમ બધું રૂમમાં છે, અમને ફૂલ સગવડ મળે છે, અહીંયા કોઈ જાતની અમને તકલીફ નથી। જીતુભાઈ અમને એક કલાકની આવે એમ વસ્તુ અડધી કલાકમાં આવી મંગાવો એટલે આવે। નાનપણથી મારા ફાધર મધર નાનપણમાં દેવ થઈ ગયા હતા, ત્યારથી આમ ઈચ્છા આમ વડીલની આપણને ખોટ સાલવે એક, અને પ્લસ અમે નોકરી દરમિયાન ઘણા એવા કિસ્સા જોયા કે જે અમુક બિચારા જે અશક્ત વૃદ્ધ હોય કાંઈ કરી નાખતા હોય, આપણે એને જોઈને આપણો જીવ કકળી ઉઠે કે ભાઈ આવા 5-15 જણાને આપણે કેમ ન રાખી શકીએ, એવી ઓલા ભાવનાથી આપણે આ શરૂ કર્યું, મધર હાઉસ નામ આપીને વૃદ્ધાશ્રમ ચાલુ કર્યું, બિલ્ડિંગ બનાવ્યું, 6 રૂમ બનાવ્યા। કોઈ એની બંધની નહીં, જે પણ મન થાય 2 ટાઈમ જમવાનું, સવારે 4 નાસ્તો, બધું અવેલેબલ છે।